નમસ્કાર મિત્રો ગુજરાતી જ્ઞાનુષા ચેનલ ઉપર આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયો લઈને આવ્યો છું ધોરણ 10 માટે ધોરણ 10 ની બોર્ડ ની એક્ઝામ માટે ગદ્ય વિભાગની અંદરના મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આજે આપણે આ વિડિયોની અંદર કરવાના છીએ તો ગદ્ય વિભાગની અંદર જે 30% અભ્યાસક્રમ ઘટાડો કરેલો છે આ 30% અભ્યાસક્રમની અંદરના જે પાઠ છે એને બાદ કરીને આપણે આ પ્રશ્નો છે એ તૈયાર કરવામાં આવેલા છે અને બનતો પ્રયત્ન એવો કર્યો છે કે ઓછા પ્રશ્નોની અંદર બોર્ડની અંદર જે વધારે પૂછી શકાય એવા પ્રશ્નોને આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે આ વિડિયોની અંદર આપણે 2-3 માર્ક્સ 2-3 વાક્ય વાળા એટલે કે જે 2 માર્ક્સ માં પૂછાય છે એવા અને 4 માર્ક્સ વાળા જે સવિસ્તાર પ્રશ્નો છે આ 2 પ્રશ્નોની વાત આપણે છે એ આ વિડિયોની અંદર કરવાના છે તો બીજી કોઈ ચર્ચાની શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈએ છે કે 2 કે 3 વાક્ય વાળા જે જવાબો જે બોર્ડની એક્ઝામની અંદર એને અનુલક્ષીને તૈયાર કરવામાં આવ્યા છે એ છે પહેલો પ્રશ્ન છે કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો રેસનો ઘોડો પાઠ છે એમની અંદરનો છે પછી લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે આ બીજો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે કે લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જાય આ વાયરલ ઇન્ફેક્શન છે એમની અંદરનો આ પ્રશ્ન છે પછી છત્રી છે તો કે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે હવે છત્રી પાઠ જે આપેલો છે હાસ્ય નિબંધ છે હાસ્ય નિબંધની અંદરના આ બંને પ્રશ્નો છે તો કે છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી કારણ કે આપણે હાસ્ય નિબંધનો અભ્યાસ કરશું એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આ પ્રશ્નો બહુ જ સરળ રીતે યાદ રહી શકે એવા છે એના પછીનો પ્રશ્ન છે કે દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ વસ્તુઓ આપવા જતો ચોપડાની ઇન્દ્રજાળ જે પાઠ છે એમની અંદરનો આ પ્રશ્ન છે પછી જન્મોત્સવ પાઠનો છે 80 કૃષ્ણ જન્મની કઈ તરકીબો રચી હતી તે જણાવો નેક્સ્ટ પ્રશ્ન છે કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા શા માટે તો આ પ્રશ્ન છે એ પણ જન્મોત્સવની અંદરનો છે ગતિભંગ જે લઘુકથા એક આપવામાં આવેલી છે ગતિભંગનો છે ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તો એમની અંદર ગતિભંગ લઘુકથા વાંચી એટલે આપણે ખબર પડે કે એની દીકરીના પગલાના છાપ જોઈ અને તે અટકી ગઈ એ પ્રમાણે આપણે એમનો જવાબ 2-3 વાક્યોની અંદર લખવાનો થાય પછી ભૂખથી ભૂંડી ભીખ જે પાઠ આવે છે માનવીની ભવાઈ નવલકથાનો અંશ છે એમની અંદરનો પ્રશ્ન છે અંતે કાળું અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે એમની અંદરનો બીજો પ્રશ્ન છે કે બાવાના બે બગડિયા એમ કાળું શા માટે કહે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ઘોડીની સ્વામી ભક્તિ તો કે પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું તો મિત્રો એવો પ્રયત્ન કર્યો છે કે 12 પ્રશ્નોની અંદરથી આપણે બોર્ડના પેપરની અંદરના આપણા જે પ્રશ્નો લખવાના છે આ 12 ની અંદરથી પૂછાય છે કે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો કાઢવાનો પ્રયત્ન કર્યો છે મેક્સિમમ એમની અંદરથી પૂછાય એવી શક્યતાઓ છે એટલે આમની તૈયારી રાખજો આ વાત થઈ આપણે 2-3 વાક્યના જે પ્રશ્નો છે એમની હવે આપણે વાત કરીએ છીએ સવિસ્તાર જવાબ જે 8-10-12 વાક્યની અંદર આપણે એનો જવાબ આપવાનો થાય સવિશેષ તૈયારીઓ એમની કરવાની થાય છે તો આમની અંદર મૂકેલા માત્ર 9 પ્રશ્નો અને આ 9 પ્રશ્નોની અંદરથી બોર્ડની એક્ઝામની અંદરના 2 પ્રશ્નો છે એ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો એમની અંદરનો પહેલો પ્રશ્ન છે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન વિગતે સમજાવો આપણે ખ્યાલ જ છે કે આ પ્રશ્ન છે રેસનો ઘોડો વર્ષા ડાંજેનો જે પાઠ છે એમની અંદરથી લેવામાં આવેલો છે બીજો પણ એ જ પ્રશ્ન આપણે રાખ્યો છે કે રેસનો ઘોડો શિક્ષકની યથાર્થતા ચર્ચો આ બેમાંથી એક આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને વધારે આઈએમપી સ્થાન આ પ્રશ્નોની અંદર આપવામાં આવ્યું છે પછી છે વાયરલ ઇન્ફેક્શનની અંદરથી કે આરોગ્યની જાળવણી માટે લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો
આરોગ્યની બાબતમાં શી શી કાળજી લેવી જોઈએ એનો સવિસ્તાર જવાબ છે એ આપણે આમની અંદર લખવાનો થાય છે. પછીનો છે કે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહ મળી. ચાર પ્રકારની જે સલાહો લેખકને આપવામાં આવેલી છે આ ચાર પ્રકારની સલાહનો આપણે વિગતે આમની અંદર પરિચય આપવાનો થાય છે. પછી છે કે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું. ચોપડાની ઇન્દ્રજાળ અને ચોપડાની ઇન્દ્રજાળની અંદરથી જીવલાને મુક્ત કરવા માટે લેખકે જે રાતો ચોપડો ફાડ્યો એ પાછળનું એનું મનોમંથન શું હતું એ વિગતવાર આમની અંદર લખવાનું થાય. પછીનું છે કે નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો. અસી તે જે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કૃષ્ણ ભગવાનના મંદિરની અંદર જન્મોત્સવનું જે દ્રશ્ય રહ્યું એ કયા પ્રકારનું હતું એનો ઉલ્લેખ સવિસ્તાર આમની અંદર કરવાનો થાય છે. પછી છે ભૂખથી એ ભૂંડી ભીખ વાર્તાને આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં વર્ણવો. દુકાળની આખા પાઠના સમગ્ર લક્ષી પાઠની અંદરથી દુકાળની ભયાનકતા કયા પ્રકારની છે એ લખવાનું થાય છે. બીજું આ છે એ પણ આઈએમપી ની અંદર આવે છે આખો પાઠ, તો એના પ્રશ્નો પણ આપણે કરવાના રહેશે. ઘણો છે ભૂખથી ભૂંડી ભીખ છે, તો એમની અંદર બીજો પ્રશ્ન આપણે મૂક્યો છે કાળુનું પાત્ર લેખન કરો. અને છેલ્લો છે જે પૂછાયેલો છે ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. તો મિત્રો આ નવ પ્રશ્ન છે, આ નવ પ્રશ્ન મોસ્ટ આઈએમપી ની અંદર તમે ગણી શકો કે જે ધોરણ 10 ની બોર્ડ ની એક્ઝામ ની અંદર પૂછાઈ શકે એમ છે. તો આ વિડીયો ની અંદર બસ એટલું જ. નેક્સ્ટ વિડીયો ની અંદર આપણે પદ્ય વિભાગ ની અંદર ના મોસ્ટ આઈએમપી એટલે કે 2-3 વાક્યના અને સવિસ્તાર પ્રશ્નો ની ચર્ચા છે એ કરવાના છીએ. જો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ.